ક્રોધ સારો નથી. ક્રોધ આવે ને ત્યારે મોઢું બંધ રાખો. બીજું, જે વ્યક્તિ તમારી સામે ક્રોધ કરતી હોય તો ક્રોધવાળું વાતાવરણ હોય ને ઇમિડિયેટલી છોડી દો. ક્રોધવાળી વ્યક્તિ હોય ને ઇમિડિયેટલી છોડી દો, નકર એનો સંગ તમને લાગશે. વચનામૃત લોયાનું પહેલું, મહારાજ કહે છે ક્રોધ હડકાયા શ્વાન જેવો છે. હડકાયું કૂતરું છે ને, જેને કરડે ને એને પણ હડકવાવું પડે. એમ તમે ક્રોધી માણસની બાજુમાં ઊભા રહો ને, એ તો ગુસ્સામાં હોય, તમારામાં ગુસ્સો ન હોય તો ઓટોમેટિક જન્મી જાય. પછી તમે બાયો ચડાવ મળો, આવું થાય. અને ક્રોધને કાબુમાં કરવા માટે શાસ્ત્રોમાં જે વાત કરી છે, મોઢું બંધ રાખો. ક્રોધી વ્યક્તિ કે ક્રોધી વાતાવરણ, એનાથી દૂર થાવ. અને અચાનક ગમે ત્યારે રંચ માત્ર સંત કે ભક્ત પરિવાર કે પરિવારની વ્યક્તિ ઉપર ક્રોધ આવી જાય ને તો નાનકડો દંડ રાખો. ઠાકોરજીને 11 દંડવત કરી દઈશ, એક માળા એક્સ્ટ્રા કરીશ, ભગવાનને પ્રાર્થના કરીશ. અંતે તો ભગવાનની કૃપા વિના કોઈનું કોઈ કામ થતું નથી, આ તો નક્કી જ છે. આપણું ભજન ઘટે છે એટલા બધા દોષ વધે છે. ભજન જો વધારી દેશો ને, દોષ આપોઆપ બધા ઓછા થઈ જશે.